साइंस सिटी खाते 30મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસની શરૂઆત કરવામાં આવી છે. આ આયોજન લગભગ દર વર્ષે થતું હોય છે, પણ છેલ્લા 2-3 વર્ષથી કોવિડના લીધે આયોજન ફિઝિકલી શક્ય બન્યું નહોતું, એટલે ઘણા સમય પછી આ આયોજન થઈ રહ્યું છે. 30 વખત આ જે સાયન્સ કોંગ્રેસનું આયોજન થયું છે એમાંથી 4થી વખત આપણા ગુજરાત રાજ્યમાં એની મેજબાની અવસર ગુજરાત રાજ્યને મળ્યું છે, અને 27 તારીખથી લઈને 31 તારીખ સુધી એનું આયોજન અહીંયા સાયન્સ સિટીમાં થઈ રહ્યું છે. ખાસ કરીને અહીંયા દેશના તમામ રાજ્યો અને તમામ કેન્દ્રશાસિત પ્રદેશોના જે ચાઇલ્ડ સાયન્ટિસ્ટ છે એ લોકો અહીંયા ભાગ લઈ રહ્યા છે. ये जो बाल विज्ञान कांग्रेस शुरू हुआ था 1993 में शुरू हुआ था, एक छोटा सा एक्सपेरिमेंट से ग्वालियर से, वहाँ से आते आते अलग अलग जगह में अलग अलग स्टेट में होकर के होता है ये प्रोग्राम. खास करके 10 से 17 साल का बच्चे हैं, इनका क्या फ्रेंडशिप करना ही है, लोकल प्रॉब्लम को कैसे समझना है, एंड सबको सबसे बड़ा बात है इसमें कैसे मेथड ऑफ साइंस जो प्रैक्टिस होता है इसको फॉलो करना है. तो ये जो बाल विज्ञान कांग्रेस का जो प्रोग्राम और प्रोजेक्ट आप देखेंगे एंड एक पीएचडी स्टूडेंट का थीसिस देखेंगे, इसमें कोई तफत नहीं है. वो जो मेथड में जा करके इनका प्रॉब्लम स्टेटमेंट को डिफाइन करके एक्सपेरिमेंट पब्लिकेशन इनका फ्यूचर स्कोप ऑफ वर्क किया है, ये लोग इसी तरीके से करके इनको डिस्ट्रिक्ट लेवल स्टेट लेवल करके आज यहाँ पे आया है. तो हम लोग आप बोल सकते हैं कि 850 बाल वैज्ञानिक भारत का लिटरली एवरी डिस्ट्रिक्ट ऑफ द स्टेट्स एंड 5 जो गल्फ कंट्रीज है वहाँ का बच्चे ये लोग यहाँ पे पार्टिसिपेट कर रहे हैं एंड इनका नया प्रोजेक्ट का में करेंगे. एंड ये प्रोजेक्ट में जो बेस्ट होता है इस जो जो कुछ प्रोडक्ट भी होते हैं इनको हम लोग फिर भी लिस्ट आउट करके इनको अच्छा तरीके से इंक्यूबेशन करते हैं नियरेस्ट IIT और NIT और भाभा एटॉमिक रिसर्च सेंटर और इंडियन इंस्टीट्यूट ऑफ साइंस, ये बड़ा जो प्रख्यात संस्था है इनके साथ हम लोग इनको टाइप करते हैं ताकि बच्चों के इको सिस्टम मिलेगा. जी हम लोग को साउदी अरेबिया थी आया छे, ए नेशनल साइंस कॉम्पिटिशन में सिलेक्ट थयो छे, तो एने एनो प्रोजेक्ट विषे ए हवे तमने बात करशे जरा. તો આપણે જોયું હશે આપણી કેવી સોલાર પેનલ હોય છે, ઉપર મોટી પોડી અને ફ્લેટ હોય છે, પણ મેં સોચ્યું કે જેવું ટેલિસ્કોપ્સ વર્ક કરે આવડા નાના કેમેરાના જોડે, તો આપણે કેમ આવડી નાની સોલાર પેનલના જોડે ના કામ કરી શકીએ. તો મેં એને પ્રૂવ કરવા માટે મેં એક કોન્કેવ મિરર લીધો, એના પછી એનું ફોકલ પોઈન્ટ હોય ને એના પછી મેં થોડુંક દૂર જતો રહ્યો અને મેં ઓબ્ઝર્વ કર્યું કે થોડુંક વોલ્ટેજમાં કે એનર્જીમાં રાઇઝ થાય છે. એના પછી જ્યારે અમે 6 ઇંચીસ જેવું ગયા ને ત્યારે અમને હાઈએસ્ટ મળ્યું અબાઉટ 7.5 વોલ્ટ્સ કે 3 વોટ. અને આ જે એનર્જી હતી ને નોર્મલ જે સોલાર પેનલ તમે યુઝ કરો ને એ જ મેં સોલાર પેનલના જોડે મેં નોર્મલ રીતે કર્યું અને મને 6.2 મળ્યું. એટલે આપણે જોઈએ ને તો આપણું 21% વધારે ઇન્ક્રીઝ થઈ ગયું છે. વેલ, રિધાન જ્યારથી નાનો હતો ને ત્યારથી એને સાયન્સ એન્સાયક્લોપેડિયા લોટ્સ ઓફ બુક્સ હી હેઝ, તો બહુ બધી બુક્સ વાંચે, કરે, કંઈક ના કંઈક ક્વેશ્ચન કરે અને મીન્સ યુનિક ક્વેશ્ચન આપણને પૂછે. તો ધીસ ટાઈમ એ 30th NCSEમાં જેને પાર્ટિસિપેટ કર્યું છે એનો જે થોટ છે એ ખુદ લઈને આવ્યો છે, અને સાયન્સના ક્લાસમાંથી એને એક આઈડિયા મળ્યો કે ભાઈ આપણે નોર્મલ કન્વેન્શનલ સોલાર પેનલ છે એનાથી જે એનર્જી જનરેટ કરીએ એના કરતાં એને કન્સન્ટ્રેટ કરીએ તો કેવી, દેન હી ગોટ ધ રિઝલ્ટ દેટ 21% એને હાયર એનર્જી મળે છે. એટલે વિથ ધીસ પ્લેટફોર્મ, ધીસ કાઇન્ડ ઓફ પ્લેટફોર્મ વોટ વી આર ગેટિંગ ફ્રોમ ધીસ NCSE એન્ડ અધર ગવર્મેન્ટલ ઇનિશિયેટિવ, ધ કિડ્સ ઓફ 10 યર્સ એજ એમને બી આવા આઈડિયા આવે છે. And we are seeing more than 600 participants are participating in this event. It is very big event for us and we are really proud for Ridhan and other students like Ridhan.